નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર આંકડાશાસ્ત્ર વિષયની અંદર સ્વાધ્યાય 3.4 વિશે વાત કરવાની છે. સ્વાધ્યાય 1, 3.1, 2 અને 3 સુધીમાં આપણે મધ્યક વિષયના દાખલા ગણી ચૂક્યા છે. હવે મિત્રો, સ્વાધ્યાય 3.4 ની અંદર આપણે વાત કરવાની છે મધ્યસ્થ વિશે, ઉપરાંત ચતુર્થકો, દશાંશકો, શતાંશકો એના વિશે વાત કરવાની છે. તો આના માટેના જે સૂત્રો છે એ ખાસ મહત્વના છે. અને બીજી વસ્તુ કે ક્યારે કેવી માહિતી આપેલી છે અને કયું સૂત્ર મૂકવું છે તે પણ ખાસ સમજવા જેવી વસ્તુ છે. તો આપણે આજે શરૂઆત કરીએ સ્વાધ્યાય 3.1. દરેક દાખલાને સમજશું, બે વખત વિડીયો જોવો જેથી કરીને દાખલો સમજાઈ જાય. તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 3.1, દાખલા નંબર 1. સ્વાધ્યાય 3.1 જોઈએ શું કીધું છે રકમમાં. કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની નીચે આપેલી માહિતી પરથી બધા ચતુર્થકો શોધો. એવું કીધું છે બધા ચતુર્થકો શોધો. તો મિત્રો, ચતુર્થકો છે ને, ત્રણ ચતુર્થકો છે. કેટલા કેટલા છે? ત્રણ. Q1, Q2 અને Q3. ચતુર્થકોને કેના વડે દર્શાવશે? Q વડે. હું લખું છું સ્વાધ્યાય 3.4. મતલબ પેલું ચતુર્થકોને કેના વડે દર્શાવશે? Q વડે. કેના વડે? Q વડે. Q1, Q2 અને Q3. આ ત્રણ વસ્તુ આપણે શોધવાની છે. હવે માહિતી કેવી છે? તો કે આપણે જોઈએ તો માહિતી છે અવર્ગીકૃત માહિતી છે. કેવી માહિતી છે? અવર્ગીકૃત. જ્યારે અવર્ગીકૃત માહિતી આવી માહિતી આપેલી હોય ત્યારે ચતુર્થકો શોધવાનો હોય તો તમારા માટે પ્રથમ સ્ટેપ એ આવે કે તમે લોકો માહિતીને ચડતા ક્રમમાં ગોઠવશો. તો સૌ પ્રથમ હું રકમ લખી લઉં, ત્યારબાદ માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવશું. શું પૂછે રકમમાં? જોઈએ 8, 6, 7, 0, 2, 4, 6, ત્યારબાદ 5, 5, 4, 8, 9, 3, 6 અને 7. ચાલો એક જ આપી દીધી છે. હવે આપણે શું કરીએ? આપેલી માહિતી ચડતા ક્રમમાં ગોઠવીએ. અહીં લખીશ ચડતા ક્રમમાં ગોઠવતા. ચાલો ચડતા ક્રમમાં ગોઠવીએ. સૌ પ્રથમ શું આવશે? 0. ચાલો 0 થી મોટો શું આવશે? 2. કેટલી વખત છે? તો કે એક જ વાર છે. ચાલો 2 થી મોટો 3. ચાલો 3 કેટલી વખત છે? એક જ વખત છે. ત્યારબાદ 4. 4 કેટલી વખત છે? 1 અને 2 વખત છે. લખીએ 4 અને 2 વખત છે. ત્યારબાદ 5. 5 છે 1, 2 વખત. 5, 5. ત્યારબાદ 6 કેટલી વખત છે? 1, 2 અને 3 વખત 6 છે. 6, 6 અને 6. ત્યારબાદ 7 કેટલી વખત છે? 1 વખત અને 2 વખત 7 છે. 7 અને 7. ત્યારબાદ 8 છે 1 વખત, 2 વખત 8 અને 8. ત્યારબાદ 9 છે 1 વખત. ચાલો આ માહિતી ચડતા ક્રમમાં ગોઠવીએ. હવે ગણી લઈએ આપણા અવરોહણો કેટલા છે. કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તેથી કુલ અવરોહણો 15 અને કેટલા વડે દર્શાવીશું? n વડે. n બરાબર કેટલા આવશે? 15. ચાલો n ની કિંમત મળી ગઈ. હવે આપણે જે માહિતી મેળવવાની છે તેના વિશે વાત કરીએ. શું મેળવવું છે? ચતુર્થકો Q1, Q2 અને Q3 મેળવવાના છે. ચાલો તો પ્રથમ લખીએ અહીં Q1 શોધો. તો Q1 જે આવી માહિતી આપેલી હોય અવર્ગીકૃત માહિતી છે, ચડતા ક્રમમાં ગોઠવી દીધી છે, તો એના માટેનું Q1 નું સૂત્ર શું આવશે? તો લખીએ Q1 બરાબર કૌંસની અંદર n વત્તા 1 છેદમાં. હવે જો છેદની અંદર ખાસ રાખવાનું, ચતુર્થક હોય તો છેદની અંદર 4 આવે. કેટલા આવે? 4. છેદમાં
ચાર અહીં લખવાનો માં અવલોકનની કિંમત ચાલો હવે કિંમત મૂકી આપણે ચાલ એમ બરાબર કેટલા છે તો કે 15 વત્તા 1 અહીં ગયા 4 માં અવલોકનની કિંમત ચાલો આને સોલ્વ કરીએ જો એ પ્રથમ ચતુર્થક છે ને એટલે આપણે અહીં 1 નથી લીધું હકીકતથી 1 લખીએ તો કઈ ફેર નથી પડતો જો બીજો ચતુર્થક આવશે અહીં 2 થઈ જશે ત્રીજો આવશે તો 3 થઈ જશે એટલે અહીં 1 લખી અત્યારે તો પણ કઈ ફેર પડે નથી કારણ કે કોઈ પણ રકમ 1 વડે ગુણતા રકમ 1 આવશે ચાલો 1 માં 1 ને 15 ને 1 16 અહીં ગા 4 માં અવલોકનની ચાલો 16 ભાગ્યા 4 એટલે આવશે 4 4 માં 1 કરશો એટલે 4 માં અવલોકન ની કિંમત કેટલા માં અવલોકન ની 4 માં અવલોકન હવે જે માહિતી આપણે ચડતા કરવા ગોઠવી છે એમાંથી લેવાનો ચોથો અવલોકન કે છે ભાઈ ગણી પહેલું બીજું ત્રીજું અને ચોથું તો અહીં આન્સર કેટલો આવશે દશાંશકો એના વિશેની માહિતી મેળવશું આ વિડીયો માટે બસ એટલું જ